नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। धोरण 3 वीडियो नंबर 1 छे, विषय प्रकरण, विषय पर्याय छे, प्रकरण वर्णन रमता रमता। अब अपन रमता रमता शब्द आवे એટલે કે જુદી જુદી રમતોના નામ યાદ આવે। શું આવે? રમતોના નામ યાદ આવે। પણ રમતો એવી જે છે કે રમતો બે રીતે આપણે રમી શકીએ છીએ। આપણે એક ઘરની બહાર પ્રકારની એવા છે, અને બીજી કઈ છે? ઘરની અંદર। આ બહાર એટલે જે ઘરની બહાર રમી શકે। પણ બધી રમતો એવી હોય છે કે છોકરાઓ રમી શકે છે, છોકરીઓ પણ રમી શકે છે, અને બંને મિક્સ પણ આપણે રમી શકીએ। કોઈ પણ રમત એવું નથી કે છોકરાઓની રમત હોય કે છોકરીઓની રમત, એવું પર્ટિક્યુલર વાળું નથી। પણ એ રમતમાં આપણને પાવર એટલે કે હોશિયારી હોવી જરૂરી છે। તો ઘરની બહાર આપણે રમી શકીએ છીએ લંગડી, ચલો, પછી ગિલ્લી દંડા, ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, આ બધી સ્વિમિંગ, બરાબર, એ પણ આપણે રમતો થાય છે। પણ ઘરની અંદર તો કે ચેસ, કેરમ, લૂડો, સંતાકડી, સંતાકડી કેવી રીતે બહાર પણ રમી શકીએ ને અંદર પણ રમી શકીએ છીએ। તો આવી બધી રમતો જે છે આપણે ઘરની અંદર પણ રમી શકીએ છીએ અને ઘરની બહાર પણ બીજી બધી રમતો પણ છે। પણ આ રમતો રમવા પાછળનું મુખ્ય કારણ હેતુ શું છે કે આપણા શરીરની તંદુરસ્તી, આપણા શરીરના જે અંગો જે છે એ એની અંદર કંઈક ને કંઈક કૌશલ્ય હોય, કૌશલ્યમાં આપણને કંઈક શરીરના અંગોમાં કસરત, જો કબડ્ડી રમીએ તો હાથ અને પગ અને મોડા મોડેથી શું કબડ્ડી 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 કબડ્ડી, એટલે આપણે જે જોડાક્ષરવાળા શબ્દ હોય એનો પણ મહાવરો ઝડપથી કરી શકીએ છીએ, કે એનો અર્થ પણ એ પણ થઈ શકે છે। ફૂટબોલ રમીએ તો પગનું, બરાબર, પગના જે છે એને કસરત મળશે, વોલીબોલ તો હાથથી, ચેસ રમીએ છીએ તો એકાગ્રતા, મનોમંથન, ચિંતન, એનો પણ આપણે મગજનો પણ વિકાસ થાય કે કેવી રીતે વિચારી અને આગળનું પગલું ભરીએ છીએ એનો પણ આપણને ખ્યાલ, કે આરામથી પણ તમારી વિચાર શક્તિમાં વધારો થઈ શકે છે। લૂડો, લૂડો રમો છો તો ગણતરીના એમાં વધારો થાય છે, એ સ્થાન આપણે સાપ સીડી રમત રમીએ છીએ તો એની અંદર ગણતરીનો આપણે પાવર, તો દરેકની રમતની અંદર કંઈક ને કંઈક પાછળ કૌશલ્ય રહેલું છે, અને કૌશલ્ય આપણા જીવનમાં જો ઉતારીએ તો આપણે કંઈક ને કંઈક આગળ પ્રગતિ કરી શકીએ। રમત રમવા પાછળનો મુખ્ય હેતુ આ હોય છે, જેમ આપણે ભણીએ છીએ આપણા ભણવા પાછળનો હેતુ પણ હોય છે કે આપણે સારા ગણા માર્ક્સ પાસ થઈએ તો આગળનો ધર્મ જોઈએ, પછી એનાથી કંઈક ઉપર, એટલે આપણને સારી પોસ્ટ પર નોકરી પણ મળે, એટલે ભણવા પાછળનો હેતુ પણ આવો છે। તો જુદી જુદી રમત રમવા પાછળનો હેતુ પણ આપણી જોડે આ જ રહેલો છે। તો આ પ્રકરણની અંદર એક સરસ મજાની રમત આપેલી છે કે રમત રમતા એમની અંદર જે બે છોકરી હોય છે, એ બે છોકરીઓ પણ હોય છે શેરીની અંદર કે ગલીની અંદર કે ફળી હોય છે, ખડકી હોય છે, એની અંદર એક રમત રમતા હોય છે। એ રમત કઈ હોય છે? પગથિયાની રમત હોય છે। તો કે પગથિયા એટલે કે આપણે દાદરના સીડીના એના ચડવાના હોય છે, એ પગથિયાની વાત કરે છે? તો કે ના, એ પગથિયાની રમત એવી રીતે રમવાની હોય છે કે ધારો કે આવી રીતે આપણને રમત ગ્રાઉન્ડ ઉપર આવું દોરવામાં આવે છે, લખી ભાઈ એક અહીંયા આગળ કેટલા લખ્યા છે, બે અહીંયા આગળ, ત્રણ અહીંયા લખ્યા છે, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આવી રીતે આ રમતનું મેદાન આ ગ્રાઉન્ડ ઉપર દોરવામાં આવે છે। શું લખ્યું છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ। આ રમત બે બેનો રમતી હોય છે, એકનું નામ શું હોય છે? અવંતિકા, એક બેનનું નામ હોય છે અવંતિકા હોય છે, બીજીનું નામ હોય છે નંદિતા। આ બંને બેનો શું રમત રમતા હોય છે? આ પગથિયાની શું રમતા હોય છે? રમત રમતા હોય છે। આવા રમતની અંદર એવું હોય છે કે અત્યારની ભાષામાં પગથિયા કહેવાય છે, પછી જૂના જમાનામાં ખબર કહેતા હતા તો એને ધરતી ઉપર કહેવામાં આવતા હતા, શું કહેવા માંગતો? દરિયો। પણ આ રમતની અંદર દરિયાની અંદર શું હોય છે કે આવી રીતે ભાગ પાડેલા છે, બે બાજુ ડિવાઈડ કરેલા છે, જે રમતની અંદર બે બે કોલમમાં નંબર્સ ભેગા કરે છે, તો આ રમતની અંદર શું હોય છે કે
હોય છે આ રમત રમવા માટે તૈયાર હોય છે પણ દરેકને કંઈક ને કંઈક એક એક રમતમાં કોઈ ભણવામાં હોશિયાર કોઈ ખેલકૂદમાં હોશિયાર હોય કોઈ ખાવામાં હોશિયાર હોય બરોબર તો આવી રીતે કંઈક ને કોશિશ તો આ બે રમતો જે હોય છે એ અવંતિકા અને નંદિત બરોબર નંદિતા પણ આ નંદિતા જે હોય છે એ આ રમત સારી રીતે રમત સમજી શકતી નથી એટલે કે રમત વિશેની અંદર જ્ઞાન શું હતું બહુ જ ઓછું હતું એટલે એમાં હોશિયારી ઓછી પણ આ રમતની અંદર શું હોય છે કેની અંદર એક ઠીકું લેવું એટલે કૂકી લેવામાં આવે છે ધારો કે આ ત્રિકોણ જેવું જે છે એ કૂકી મેં અહીંયા ગણી નાખી એ અહીં નાખી એટલે જે સ્થાનમાં પડી હોય એ સ્થાનમાં આપણે લંગડી કરવાની શું કરવાની લંગડી કરવાની એટલે લંગડી અહીંથી ધારો કે સ્ટાર્ટ કરવાનું કામ કરવું અહીંથી શું કરવાનું આપણે ઊભું રહેવાનું હોય અને અહીંથી આગળ નાખી ઠીકરી એ ઠીકરી નાખી એટલે અહીંથી જે અવંતિકા હોય છે અવંતિકા એ અવંતિકા ખાનું કૂદી જાય છે અને લંગડી કરીને અહીં ઊભી જાય છે પછી લંગડી કરીને કયા ખાનામાં દે છે અહીં ખાનામાં દે છે પણ જ્યાં આગળ બે નંબર લખેલા હોય છે ને એ બે ખાનામાં એ શું કરશે કે પોતાના બે પગ એક ખાનામાં અહીં પગ મૂકે અને બીજા ખાનામાં અહીં પગ એવી રીતે બે ખાનામાં બે પગ મૂકી શકે છે પછી લંગડી કરીને પણ એટલું યાદ રાખો કે જ્યાં આગળ એક નંબર લખ્યો છે ને ત્યાં આગળ જે પણ બાળક રમત રમતું હોય એ પોતાનો એક જ પગ મૂકે એટલે કે લંગડી સ્વરૂપે આવી રીતે શું કરવું પડે આવી રીતે આપણે લંગડી કરતા હોય છે એવી રીતે લંગડી કરતું કરતું રમત એટલે કે લંગડી કરી લાભ જે ભાગમાં ઠીકરી મૂકી હોય ઠીકરીમાં જે ખાનું કૂદી જવાનું લંગડી કરીને અહીંયા લંગડી કરી કૂદકો લંગડી કરો એટલે સીધો એક પગ અહીં મૂકવાનો અને એક પગ અહીં મૂકવાનો અહીં મૂકવાનો અને પછી લંગડી કરીને છ નંબર પર જતું રહેવાનું અને છ નંબર પરથી બે પગ અહીં મૂકવાના એટલે આ બાજુના થઈ ગયા આપના થઈ ગયા પછી શું કરવાનું જમ્પ લેવાનું આમ જમ્પ લઈ અને સીધા પાછા આપાના કરી જવાનું અને પાછું ફરી રિટર્ન માં અહીંયા આવવાનું લંગડી કરો બે પગ અહીં મૂકો લંગડી અહીં અને ઠીકરું ઉઠાવવાનું અને પછી કૂદી કઈ આવતું રહેવાનું બાર આવતું રહેવાનું હોય છે એટલે આવી રીતે વન બાય વન થી ધારો કે બીજા ખાનામાં જાય તો અહીં ખાનામાં એક પગ મૂકો પણ આ ખાનામાં બિલકુલ પગ મૂકવાનો નહીં કે જે ખાનામાં પોતાની ઠીકરી પડી હોય છે એ ખાનામાં શું કરવાનું હોય છે પગ મૂકવાનો હોતો નથી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે રમત રમી શકતા હો છો તો આવી રીતે અવંતિકા અને નંદિતા શું હોય છે પોતાની રમત રમતા હોય છે પણ નંદિતા આ રમતમાં બહુ હોશિયાર હોતી નથી અને અવંતિકા હોય છે કે રમતમાં એટલી બધી હોશિયાર હોય છે કે પોતે પોતાની રમતમાં એટલું હોશિયાર હોય છે તો શું કહે છે કે નંદિતાનો વારો પણ આવવા નથી દેતી અમુક ટાઈમે તો એ ઠેકો ઠેક કરી કરી જાય છે પછી બીજું રાઉન્ડ પણ એ જીતી જાય છે પણ નંદિતા એક કે બે કોલ બે કોલ ત્રણ ખાના પીધે ને આઉટ પણ થઈ જતી હોય એટલે કે દરેક વિદ્યાર્થી કંઈક ને કંઈક રીતે પોતાની રીતે હોશિયાર હોય છે તો એ રીતે નંદિતા પણ શું રમતમાં એટલી બધી હોશિયાર હોતી નથી એટલે અવંતિકા આ નંદિતાને આખી હિંમત વિશેની સમજ આપે છે કે પહેલું તારું કામ શું છે કે પહેલાં તારે શું કરવાનું છે મગજથી વિચારવાનું છે કે મારે કયા ખાનામાં ઠીકરું નાખવું છે તો અહીં ઠીકરું નાખે છે કૂદે છે આવી રીતે કૂદવાનું બે પગે મૂકવાના આવી રીતે આખી રમતની શું આપે છે એને માહિતી આપે છે અને રમતની માહિતી આપે છે એટલે નંદિતા આખી રમત વિશેની સમજ સમજે છે કે કઈ પ્રકારે કયું સ્ટેપ પહેલું છે બીજું સ્ટેપ શું છે એ રમતની એની આખી શું આવી જાય છે માહિતી મળી જાય છે તો આવી રીતે નંદિતા પણ આ રમત અવંતિકા સાથે સારી રીતે રમતમાં પ્રેરાઈ જાય છે પણ ક્યારે કે રમત વિશેનું પૂરતું માર્ગદર્શન હોય છે ત્યારે તો આપણને સ્વિમિંગ કે તો સ્વિમિંગ બધાને જરૂર નથી કે આવડે કારણ કે તરતા બધાને આવડે નહીં બરોબર તો આવી રીતે ક્યારે કે એ રમત વિશેનું આપણને જ્ઞાન હોય તો આપણને થઈ શકે છે તો આવી રીતે આ બાળકો રમત રમતા હોય છે બીજા શ્રેણીના બાળકો હોય છે આ રમતો રમતા જોઈ એની જે કાકી હોય છે અવંતિકા અને નંદિતા એ કાકી જોઈને બહુ ખુશ થઈ જાય છે કેમ કે એ કાકી પણ નાનપણ હતું એમનું એ નાનપણની અંદર પણ જુદી જુદી રમતો રમ્યા હતા એટલે એ પણ જોઈને ખુશ થઈ જશે શું કહે છે અવંતિકા નંદિતા બોલે કે હું તમારી સાથે આ રમત રમી શકું કે શું કે આ રમત રમી શકું છું કે તો પેલે બધા બાળકો કહેશે કે કાકી તમે અમારી જોડે મોટા થઈને રમત રમશો તો કે હા રમત રમવા માટે કોઈ પણ પ્રકારની ઉંમરની જરૂર હતી એટલે કે ભણવા માટે પણ ઉંમરની જરૂર નથી હોતી તો રમત રમવા માટે પણ કોઈ ઉંમરની વાંધો હતો નથી તો એની કાકી જે હોય છે એ કાકી કહે છે એમને નાનપણમાં તો બહુ રમતો રમ્યા હતા કે આવી બધી જુદી જુદી રમતોના નામ કહે છે પણ અત્યારે બાળકો શું કરે છે આ બધો એના જે બીજા મિત્રો હોય છે તો કાકી તમને બધી રમતો રમવા માટે ટાઈમ ક્યારે મળતો હતો કે અમે રમતો રમતા હતા તો ક્યારે ઘેર જવાનું પણ વિચારતા હતા ખાવા જમવાનું પણ ભૂલી જતા હતા અને તમે અત્યારે તો શું આ બધી રમતો ભૂલી ગયા છો અને એના બદલામાં તમારી જોડે બે વસ્તુ આવી ગઈ છે શું એક મોબાઈલ અને ટીવી એ બે વસ્તુ હોય છે ને આ બધી રમતો જે છે એ કયા કૌશલ્ય વિકસાવવા છે એનું પણ તમને ભાન રહેતું નથી ક્યારે જેથી કરીને આ રમતો આપણે શું કરે છે લુપ્ત થતી જાય છે આ બધી રમતો લંગડી ગિલ્લી દંડા ક્રિકેટ હોકી જે છે આવા હોકી જે છે આપણા દેશની શું છે રાષ્ટ્રીય રમત છે શું છે રાષ્ટ્રીય રમત છે પણ તે છતાં આપણે કોને મહત્વ વધારે આપીએ છીએ ક્રિકેટ
ને આપે છે ક્રિકેટ આપણે બહારના દેશની રમત છે તે છતાં આપણે ક્રિકેટ પર વધારે જોર આપે છે અને હોકી જે હોય છે એ બરોબર એ શું છે આપણી રાષ્ટ્રીય રમત હોવા છતાં પણ આપણે રમતા નથી એટલે અહીં કાકી પણ સમજાવે છે કે જો તમે બાળકો ટીવી કરતા મોબાઈલ કરતા આ રમતોમાં જો થોડું ઘણું ભણવાની સાથે સાથે રમતનું પણ ધ્યાન આપશો તો તમારા જે શરીરના કૌશલ્ય છે એનો પણ તમને વિકાસ થશે અને કાકી અને અવંતિકા નંદિતા અને મિત્રો શું કરશે રમતો રમવાનું શરૂ કરે છે રમત રમવાનું એક રાઉન્ડ પતે બે રાઉન્ડ પતે રમત રમી જાય છે અને પછી એકાએક શું કરે છે આકાશમાંથી તો કાકી બધા બાળકોને કહે છે કે ચલો તમે મારા ઘરે ચાલો બધા બાળકો કે ચલો કાકીના ઘરે આપણે રમત રમીશું એટલે આ બધી રમતો હવે આપણે રમી શકતા નથી કેમ કે બસ શું પડે છે વરસાદ પડે છે હવે કાકી એમના ઘરે લઈ જાય છે તો કાકીના જે પતિ હોય છે એટલે આ બાળકના કાકા એ ઘરની અંદર આ રમત રમતા હોય છે કઈ રમત કઈ રમતા હોય છે ચેસ આ ચેસની અંદર આપણને ખબર હોય છે કે જુદા જુદા પ્યાદા હોય વજીર હોય ઊંટ હોય છે બરાબર આવા બધા જુદા જુદા શું હોય છે સૈનિકો એવા બધા જુદા જુદા મોહરા હોય છે એ રમતથી જે શું કરશે કાકા રમત રમતા જો બાળકો જોઈને પણ પૂછતી જશે કાકા ચેસ રમત રમે છે કે શું રમે છે ચેસ રમત રમે છે તો એ તમને એનું પણ ચિત્ર તમને બતાવું છું કે ચેસ રમત રમતા જો બતાવ્યું છે તમને અહીંયા આગળ એ તમે ખાસ જોઈ લો આગળ આ જે કાકા જે હોય છે એ ચેસની રમત રમતા બતાવવામાં આવે છે એટલે કાકાને રમત જોઈ તમે ચલો આ રમત રમવા માટે આપણું મગજ નાનું બાળક હોય છે એ ચેસની રમત સમજી શકતું હતું નથી તો ચલો બાળકો કે આપણે ઘરમાં બીજી રમત રમીએ કે તો શું આપણે કહેવું કે ઘર ઘર રમત રમીએ હવે નાના બાળકોને ઘર ઘર રમવાનું હોય ને તો રસોડાનું સેટ લઈ આવે ડીંગલી લઈ આવે બરાબર જુદા જુદા રમકડા લાવે છે અને એની અંદર પોતાનું ઘર ઘર રમી અને રમત રમાય છે તો જે ડીંગલી હોય છે ડીંગલીથી બાળકો શું કરતા હોય છે રમત રમતા હોય છે એટલે કે ડીંગલીને એના કપડાં પહેરાવે એને બરોબર શણગાર કરે છે આવી રીતે જુદી જુદી રમત રમી અને ઘરગથ્થા રમતા હોય છે તો આપણે આ પાઠ પરથી આપણે એટલું પણ સમજી શકવાનું છે કે ઘરની અંદર અને ઘરની બહાર કઈ રમત રમી શકાય છે તો આપણે એની સિવાય બીજા પણ પત્તા પણ રમીએ છીએ શું રમીએ છીએ પત્તા કે જે ગંજીફાની રમત કહેવામાં આવે છે કે જેની અંદર આપણે 52 પત્તા હોય છે જોકર હોય છે એક્કા હોય છે બરોબર રાજા ગુલામ આવા બધા જુદા જુદા હોય છે એ પત્તાની અંદર હોય છે પણ એની ઓળખ પણ જુદી જુદી હોય છે કાળીનો હોય છે ચત્તાઈનો હોય છે લાલનો હોય છે અને ફલ્લીનો હોય છે આવી રીતે પત્તાની પણ આપણે જુદી જુદી શું કરીએ છીએ રમત રમતા હોય છે પછી કેટલીક રમતો આપણે અખાડાની અંદર રમાય છે જે આપણે WWF કહીએ છીએ એક પ્રકારનો પહેલા શું હતો અખાડો હતો એ પણ એ રિંગ વાળો વિસ્તાર કે આવી રીતે અંદર રમત રમવામાં આવે છે એ રિંગ હોય છે જ્યારે અખાડો કેવો કહેવાય છે એ આવી રીતે માટી જ હોય અંદર રેતી કહીએ અને એની અંદર ઉઘાડા શરીરે મલ કહેવાય મલ યુદ્ધ કહેવામાં આવે છે અને એની અંદર પોતાની કુસ્તી શું બતાવે છે એ લોકો કુસ્તી એટલે કે પોતાના શરીરની તાકાત બતાવે અત્યારની ભાષામાં આપણે તમે કહો છો એને શું કહેવામાં છે WWF કહેવામાં આવે છે કે પહેલાના વખતની કુસ્તી આવી હતી અને અત્યારની કુસ્તી WWF એવું એમને કહેવામાં આવે છે પણ આ કુસ્તી અખાડામાં આવે આ રિંગની અંદર રમત રમવામાં આવે છે એટલો જ એની અંદર ફેર હોય છે પછી કેટલીક રમતો આપણે ઘરની અંદર રમી શકાય કેટલીક રમતો ઘરની બહાર પણ રમી શકાય છે અને પગથિયાની જે રમત હતી એ મેં તમને કહ્યું હતું કે ઠીકરીની મદદથી તમે રમત રમી શકો છો અને કેટલીક રમતો રમવા માટે આપણે છતનો ઉપયોગ કરવો પડે છે ઘરની અંદર પણ આ રમત રમવા માટે ઘરની છતનો ઉપયોગ કરવો પડતો હતો નથી તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે પાઠ જે રમત રમતા શીખ્યા એની અંદર આ જુદી જુદી પ્રકારની રમતોના પ્રકાર ઘરની અંદર કઈ છે ઘરની બહાર કઈ છે અને આ રમત રમવાથી આપણા શરીરને શું ફાયદો થાય છે કેવા કયા રોગોનો વિકાસ થાય છે એ જોયું પછી અવંતિકા નંદિતા અને કાકીએ પગથિયાની રમત રમી એના કાકાએ ગરમી અંદર ચેસની રમત રમી વરસાદ વરસે પછી ગરમી અંદર કયા પ્રકારની રમત રમે એના વિશેની આપણે સમજ મેળવી હવે આપણે આજની જે વક્ષિકાવાળી છે એની વિગતવાર ચર્ચા કરીશું હવે જે વક્ષિકા છે સ્વધ્ય પુત્રની અંદર પાન નંબર 43 પ્રકરણ 18 રમતા રમતા એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પો લખો તો પહેલો છે કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીને એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીને આઉટ કરવા જવું હોય છે તો એ કઈ હોય છે લંગડી રમત હોય છે શું હોય છે લંગડી એટલે કે બોલ નીચેનામાંથી કઈ રમત અખાડામાં રમાય છે તો મેં તમને કહ્યું તો કુસ્તી અને અત્યારની ભાષામાં કહ્યું તો WWF નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે તો ઘરમાં રમત રમવા તો કઈ આવે ચેસ આવે શું આવે છે ચેસ
પગથિયાની રમત સાના વડે રમાય છે? ઠીકરું, દડો, ઉકરી કે બાજી પત્તા? તો ઠીકરા વડે રમત રમી શકાય છે. સાપસીડીની રમત સાના વડે રમાય છે? તો પાસો. નીચેનામાંથી કઈ રમત માટે આપણે છગડો ઉપયોગ કરીએ છીએ? છગ એટલે કે પતંગ ચગાવવા માટે આપણે સીલિંગ ધાબાનો ઉપયોગ કરીએ છીએ. તે કઈ રમતમાં દડાની જરૂર નથી? પ્રશ્ન સમજો, દડાની જરૂર નથી. તો કબડ્ડીની અંદર દડાની જરૂર નથી. જો વોલીબોલ રમવું હોય તો દડાની જરૂર પડે, ક્રિકેટ રમવું હોય તો, ટેનિસ રમવું હોય તો, પણ દડાની સાઈઝ અલગ અલગ હોય છે. હવે પ્રશ્ન બે એવો છે કે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે તો શું આવશે? હોકી. બીજું, દડા ને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે તો ક્રિકેટ. ખાલી દડો લખ્યો હોય તો બીજી બધી લખી, પણ બે રમત અંદર આવ્યું છે તો ક્રિકેટ. ખાલી જગ્યાની રમતમાં રાજા, વજીર, ઘોડો અને સૈનિકો હોય છે તો ચેસ. બાવન પત્તાની રમત એટલે ખાલી જગ્યાની રમત તો બાજી પત્તા અથવા ગંજીફા, જે બાવન પત્તા મેં તમને કહ્યા હતા ને એ વાય. પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર છે તો પતંગ. આપણે દોરીથી ચગાવ હવાની મદદથી આપણે એને હવાની, તો આપણે ઉત્તરાયણ તહેવાર આપણે નજીકમાં છે બરોબર, તો એની મદદ આપણે પતંગ ચગાવી, એને ખબર પડે છે કે કેવી રીતે પતંગ ચગાવવામાં આવે છે. ખરા ખોટા, પહેલું ખરા ખોટું. સાપસીડીની રમતમાં સીડી વડે નીચેનો ક્રમ ઉતરી જવાય છે. તો સીડીનો ક્રમ આ તો ઉપર ચડાય, પણ સાપનું મળવું હોય તો પૂંછડી આવી જાય તો વિધાન શું આવે? ખોટું આવે છે. લંગડીની રમત ગોળ ઉંડાડું કરીને રમવામાં આવે છે તો વિધાન શું છે? સાચું છે. ગરગરની રમત છોકરીઓ રમે છે તો વિધાન સાચું છે. ચેસ રમત માટે ચાર ખેલાડીઓ જોઈએ તો વિધાન શું છે? ખોટું છે. તો ચેસ માટે બે જ ખેલાડીઓની જરૂર પડે છે. તો કઈ અમુક રમતમાં ખેલાડીની સંખ્યા પરફેક્ટ નક્કી જ હોય છે. તો ક્રિકેટ હોય તો 11 હોય છે બરાબર, આવી રીતે જુદી રમતમાં હોય છે. પગથિયાની રમત રમવા માટે દડાનો ઉપયોગ કરવામાં આવે છે તો વિધાન ખોટું છે. ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે તો વિધાન સાચું છે. સંતાકૂકડીની રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા બાળકો સંતાઈ જાય તો વાત સાચી. જો દાવ આવનારે સંતાઈ જાય તો વિદ્યાર્થી બરોબર બીજા ખેલાડીને શોધે પણ, તો એ વિધાન પણ શું છે? આવું સાચું છે. હવે પ્રશ્ન ચાર એવો જ છે કે સર્જકોટીની અંદર જોડકા જોડો. શું છે? જોડકા જોડો. એની અંદર પહેલું છે ચેસ. તો ચેસની અંદર શું આવે છે? રાજા, વજીર, હાથી અને ઘોડો. ક્રિકેટ તો દડો, બેટ અને મેદાન. સાપસીડી તો પાસાની મદદથી રમાય છે અને પગથિયા ખીચડીની મદદથી રમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 18 રમત રમતા જોયું. એની અંદર બક્ષીની અંદર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન જે છે, જે તમારે સ્વર્ગીય પોથી પાન નંબર 43 અને 44 પર છે. 43 પર પહેલો, બીજો અને ત્રીજો છે, 44 માં પેજ ઉપર પ્રશ્ન 4 છે. તો આ બક્ષિત તમારે ફક્ત ને ફક્ત સ્વાધ્યાય પોથીમાં જ લખવાની છે. તો આ વિડીયોના માધ્યમથી તમારે જોવાનું છે, સમજવાનું છે, રમત રમવાથી કયા લાભ થાય છે એના વિશેની પણ ચર્ચા કરી, કઈ રમતની બહાર ઘર બરોબર રમતો ઘરની બહાર કે ઘરની અંદર રમાય છે એની પણ અંદર ચર્ચા કરી છે. તો આ બક્ષિતના માધ્યમથી તમારે જોવાનું છે, સમજવાનું છે, અને આજના જમાનામાં, આજના યુગમાં રમતનું કેટલા આપણા જીવનમાં કેટલું મહત્વ છે એની પણ આપણે સમજ મેળવી છે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બક્ષિત તમારે સુંદર સારા અક્ષરે સ્વાધ્યાય પોથીની અંદર જ લખવાનું છે. ફક્ત શોમાં લખવાનું છે? સ્વાધ્યાય પોથીની અંદર પાન નંબર 43 અને 44 પર લખવાનું રહેશે, જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવાની રહેશે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. હવે સ્ક્રીન પર તમને એક મિનિટ માટે રહેવા દઉં છું, પછી હું